આ જોધપુરની અંદર આજ મસૂરીઓ બાગ બહુ વખણાય છે, માટે આ રામદેવજી બાપાના લીલા ઘોડાનું સ્થાપન કરું અને આજ આખી રાત ભજન સત્સંગ કરું, માટે સાલ હું મસૂરીયા બાગ તરફ જાઉં. આવી રીતે હરજી પાઠી સંધ્યા સમય થયો છે. બાપાને પ્રાર્થના કરે છે કે હે બાપા, સંધ્યા સમય થયો, અહીંયા હું રામદેવજી બાપાના ઘોડેલાનું સ્થાપન કરું, ધૂપ દીપ ગુગલના લોબાન કરું અને રામદેવજી બાપાના ભજન સત્સંગ કરું. અને હરજી પાઠી રામદેવજી બાપાના ભજન સત્સંગ શરૂ કર્યા, પણ કેવા હવે રમતો રે આવે રે બાબા રામદેનો ઘોડી લો રે જી, યાદ કરતા હોય પણ કેવી રીતે તરફ ચાલ્યો આવે છે. સાધુ સંસારીઓ મુક્તિનો હરિયલ રામા ગવરે ભેખનો મારવાડની ધરતી પર બાપાને સ્મરણ પણ કેવું ગામરણું જામે દેવળ
जपे सारो संसारियो मुक्ति न भरियल रामा धवरे बैठनो रामा धनी ओ जी ओ जी ओ जी ओ जारी मल पोतना राज दरबार नी अंदर होय अने બગીચાનો રક્ષક ધીરે ધીરે સંદેશો દેવા આવે છે અને જોધપુર નરેશ પોતાની કસેરીમાં પધારે છે. આવી રીતે હજારીમાલ ચોકી કરે એવામાં બગીચાનો રક્ષક આવી હજારીમાલ ને શું કહે. અરે બાપુ ગજબ થઈ ગયો, શું ગજબ થઈ ગયો એમ. હા હા, શું વાત છે. આપણા મંસૂરિયા બાગ ની અંદર કેટલા બધા સાધુડા અને ભગતડા આવ્યા છે. એ ફૂલો તોડે છે અને ખેદાન મેદાન કરે છે. ખેદાન મેદાન એમ. હા બાપુ ખેદાન મેદાન. હમણાં જ જોઈ મહારાજા ને વાત કરું. હા હા જલ્દી વાત કરો. અરે મહારાજા બોલો. હજારી હા, મારી સંદેશો લાવ્યો છે કે આપણા મસૂરિયા બાગ ની અંદર એક ભગતડો આવ્યો છે અને એટલા બધા માણસો ની મેઘલી ઉમટી છે કે આપણો આખો મસૂરિયો બાગ ખેદાન મેદાન બનાવી દીધો. અરે શું વાત કરે છે મહારાજા. અરે આઠ આટલા સૈનિક હોવા છતાં એક બાગ ની રખવાળી ના કરી શક્યા. અરે મહારાજા જો તમે આજ્ઞા આપો તો હમણાં જ સૈનિકો લઈ જાઓ અને આપણા મસૂરિયા બાગ ની તપાસ કરું. અરે હા હજારી મલ, તું જલ્દી જા. જેટલા તારે સૈનિકો જોવે એટલા સૈનિકો લેતો જા અને મસૂરિયા બાગ ની તપાસ કર. બહુ સારું મહારાજા. આવી રીતે હજારી મલ ઘણા બધા સૈનિકો લઈ અને મચ્છુરિયા બાગ તરફ જાય છે. અને આ બાજુ તો હરજી પાઠી અને મેઘલી ઉમટેલી અને એ મચ્છુરિયા બાગ ની અંદર રામદેવજી બાપાના ભજન સત્સંગ ચાલો. પણ કેવા વાણિયાની વારે આવ્યા અજમલના નામા તમે. વાણિયાની વારે આવ્યા વાણિયાની વારે આવ્યા અજમલના નામા તમે. ડૂબતા તેડા તમે મારવાડી ભજન છે.
भजन मारवाड़ी छे आपने शब्दों ओछा समझाय अमुक अमुक समझाय पर मारवाड़ी धरती पर आ रीते गाता होय सारो संसारियो मुख मीनो हरियल रामा सारो संसारियो मुख मीनो हरियल रामा धोरे देखनो राम धनी ओ जी ओ जी मछुरियो बाग भजन चालू अने हजारी मल घना बदा सैनिकों ले धीरे धीरे मछुरिया बाग नी अंदर आवे छे धोरे देखनो राम धनी दर्शन अरे भगतड़ा मारा तारी कोई वात नहीं सांभळवी सैनिको आ बद्दा भगतड़ा ने मारी मारी ने सांभळू उतारी नाखो अरे महाराजा ये भगत ने कोई ने मारता नहीं कारण के अत्यारे पाठ थयो छे पाठ पूरो थाशे पछी पाठ नी प्रसादी वेसाशे पछी आ भगतड़ा वया जाशे महाराजा कोई ने मारता नहीं अरे भगतड़ा जो जीवतू रहे होई तो मारा मसूरिया बाग नी बाहर साला जाओ आवी रीते मसूरिया बाग माथी मेघले जे उमटी हती ए माणसो ने बाहर काढी मूक्या छे अने हरजी पाठी ने आज हजारी मल शू कहेवा लाग्या अरे भगतड़ा તે શું આ ઘોડાનું સ્થાપન કરી અને આ ભોળા ભગતડાને શેતરવાના ત્રુત ઊભા કર્યા છે એમ મહારાજા એ રામદેવજી બાપાનો ઘોડીલો છે અને હે મહારાજા એ હાવ હાથો છે શું આ તારો કપડાનો ઘોડીલો હાથો છે એમ હા મહારાજા એ કપડાનો ઘોડીલો હાવ હાથો છે કારણ કે મને એની પર વિશ્વાસ છે વિશ્વાસ हाँ महाराजा विश्वास जो जो विश्वास तारो खोटो न पड़े नहीं तारा शरीर ऊपर पण एक पण सांभळू नहीं रावा दो अरे महाराजा ए कपड़ा ना घोड़ेला नी ऊपर मने घणो विश्वास छे अरे भगतड़ा जो जो तारो विश्वास खोटो न पड़े अरे महाराजा ए कपड़ा नो घोड़ेलो नथी ए घोड़ेलो साक्षात छे એને એ મહારાજા તમે કે એમ કરશે હું કવ એમ કરશે હા મહારાજા તમે કયો એમ કરશે શું આ તારા કપડાનો ઘોડીલો ખાશે અને પીશે હા મહારાજા એ કપડાનો ઘોડીલો ખાશે અને પીશે પણ ખરી પાણી સૈનિકો આ ભગતડા માટે એક સણા ભરેલું વાસણ અને એક પાણી ભરેલું વાસણ લઈ આવો આવી રીતે અજારીમલ કહે છે કે આવા કાપડના ઘોડીલા લઈ અને ભોળા માણસોને તમે છેતરો છો ત્યારે હરજી પાટી કહે મહારાજા તમારે મન કાપડનો ઘોડીલો પણ મારે મન હાચો છે ત્યારે હજારીમલ કહે તારા મન હાચો તો તું કે એમ કરશે ને હરજી પાટીને હા પડાઈ ગઈ છે કે હા મહારાજા જેમ કહેશો તેમ કરશે તાકે એમને ચીણ્યાને પાણી આપે જો સવાર પડતાની સાથે આ કાપડનો ઘોડીલો ચીણ્યાને પાણી નહીં પીવે તો તારા ચામડા ઉતેડી નાખશું અને આ ઘોડીલાને ફાડી તોડીને ફેંકી દેશું અરે ભગતડા આ તારું સણા ભરેલું વાસણ અને પાણી ભરેલું વાસણ ધમાડ તારા કપડાના ઘોડીલાને અરે મહારાજા ઈ જરૂર એ સણા ખાશે પાણી પણ પીશે એની પર મને ઘણો વિશ્વાસ જો તારો વિશ્વાસ ખોટો પડ્યો ને તો તને મારા ઘોડા હરની અંદર કેદ કરી દઈશ અને આ તારા કપડાના ઘોડીલાને તોડી ફોડીને ફેંકી દઈશ અને પછી ગાયા કરીએ મારી ઘોડા હરમાં ભજન આવી રીતે અજારી મલે હરજી પાઠીને ઘોડા હરની અંદર લઈ ગયા છે અને ઘોડા હરના કેદ ખાનાની અંદર કેદ કર્યા છે અને ચીણ્યા અને પાણી આપ્યું છે કે જો સવાર પડતાની સાથે આ ઘોડીલો ચીણ્યા પાણી નહીં પીવે નહીં ખાય તો ફાડી તોડીને ફેંકી દેશું અને આજ
घोड़ाहर अंदर कैदखाना अंदर हरजी पाठी रामदेवजी बापा ने कहे कि हे बापा आज तो तुम्हारे मारे वारे आवु पड़शे बापा, कारण के जोधपुर नरेश ना हजारी मले मने कैदखाना में कैद कर्यो छे अने सवार पड़तानी साथे बापा मने मारशे में वांधो नथी, पण कापड़नो घोड़ीलो हमजी फाड़ी तोड़ी फेंकी देशे माराथी नहीं जोवाय, माटे तमारे आवु पड़शे। अने अरजी पाठीए कैदखाना नी अंदरथी पुकार मांड्यो छे ने आ बाजु रामदेवजी बापा ने वीरमदेवजी बापा बने सोखठाबाजी ने रमत मांडी होय અને બીજો કોહર છે ને અરજી પાઠીએ રામદેવજી બાપાને યાદ કર્યા, પણ કેવા આ તો રણુ જમને જારો પિયા અને અખાંડ યોળ થાયું ના ભણી પોકર નગઢમાં હે પીરાયું પ્રગતિ चले अर्जी वाली रामदेवजी बापा ने पुकार कर्यो, पण केवो वाजा 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 वाजा
પર દ્રષ્ટિ કરવા લાગ્યા. એવામાં એમનો લીલડો ઘોડેલો રામદેજી બાપા પાસે આવી ઉભો રહી ગયો. દાણા પાડી તો કઈ ખાધું નહી, અને આ કપડા નો ઘોડેલો આવ તોડી ફોડી ને નાખી દે છે. માટે એ રામપીર બાપા ને યાદ કરું કે જલ્દી વારે આવે, નકા આ પાપી લોકો આ ઘોડેલાના કપડાના ઘોડેલાને તોડી ફોડી નાખી દે છે. હે પ્રભુ, આવી રીતે હરજી પાઠી ઘોડાહર ની અંદર કેદખાના ની અંદર વિચાર કરે કે પ્રભુ મને મારે એમાં વાંધો નથી, પણ આ ઘોડેલાને કાપડ નો સમજી ફાડી તોડી ફેંકી દેશે મારાથી કેમ જોવાશે. માટે હે પ્રભુ, હવે તમે જલ્દી મારી વારે આવો, નહીતર મારી કેડમાંથી કટાર લઈ અને હું મારો પ્રાણ ત્યાગી જાકડમાંથી કેટાર લઈ મારવા જાયશે. ને રામદેજી બાપા આજે ઘોડાહર ની અંદર કેદખાના ની અંદર રામદેજી બાપા પ્રગટ થયા. તમે અહીંયા ભજન કરો અને આ કાપડ નો ઘોડી લો. અરે અરજી ભાઠી, લોખંડ ના સીણા ખાશે. અને હા અરજી ભાઠી, હમણાં જ હું જોધપુર નરેશ ને ચમત્કાર બતાવું છું કે તું પણ જોઈ લે આ રામદેવજી નો ચમત્કાર, અને તમે અહીંયા ભજન ચાલુ રાખો. આવી રીતે રામદેવજી બાપા અરજી બાઠીને કહે કે હે ભક્ત, છીણ્યા ને પાણી નહીં, પણ આ ઘોડીલો લોખંડ ના છીણ્યા ખાશે. તમે ભજન કરો, હું જોધપુર નરેશ અને હજારીમલ ને પરછો બતાવું છું. આ બાજુ હજારીમલ પોતાના ઢોલીએ સડી સુતાશે. મારા રાજ નું ધનોત ફણોત થઈ જાય છે એવું લાગે છે.
પણ નહીં નહીં આ તો મારી કોઈ ખોટી ભ્રમણા હોય એવું લાગે છે તો લાવ મારા ઢોલિયા આરામ કરું અજારીમાલ ખોટી ભ્રમણા સમજીને પાછો સુઈ જાય ને રામદેવજી બાપા ફરી પાછો એકવાર પરછો બતાવે છે હજારીમલને રામદેવજી બાપા હજાર મનને પરચો બતાવ્યો છે રામદેવજી બાપા મનની અંદર વિચાર કરે પણ શું વિચાર કરે ચાલ હવે જોધપુર નરેશને ચમત્કાર બતાવું કે તું પર જોઈ લે આ રામદેવજીનો ચમત્કાર મારા ભોળા ભક્ત ભાઠી હરજીને ઘોડાહરની અંદર કેદ કર્યો છે ચાલ હું એને ચમત્કાર દેખાડું જોધપુર નરેશ પોતાના ઢોલીએ ચડીને સૂતો રામદેવજી બાપા જોધપુર નરેશને પરચો બતાવે છે આખો મારો મેલ ધ્રુસતો હોય એવું લાગે છે પણ નહીં આ તો મારી ખોટી ભ્રમણા છે માટે લાવ મારા ઢોલીએ જઈને આરામ કરું આવી રીતે જોધપુર નરેશ ખોટી ભ્રમણા સમજીને પાછા સુઈ જાય રામદેવજી બાપા ફરી વાર પાછો એમને પરછો બતાવે પણ કેવો જલ્દી એને છોડી દે
મારા હજારી મલે કોઈ ભૂલ કરી હોય એવી લાગે છે. લાવ મને મારી ઘોડા હરમાં જવા દે. અરે હજારી મલ, તે આ ભોળા ભગત ને શા માટે કેદ કર્યા છે? અરે મહારાજા, આ ભગતડા એ આપણા મસૂરિયા બાગ ની અંદર એટલી બધી માણસો ની મેઘલી ઉમટી હતી કે આપણો આખો મસૂરિયો બાગ ખેદાન મેદાન બનાવી દીધો. અરે સુખ થઈ જા હજારી મલ, આ ટાટલા પડતા જોયા છતાં હજી તારે શું પડતા જોવાશે? હા હા મહારાજા, મારે આ ભગતડા ના પડતા જોવાશે. અરે સુખ હજારી મલ, ચાલ એ ભોળા ભગત ના પગમાં આપણે બે પડી જઈએ. બહુ સારું મહારાજા. હેવા હરજી રે ભાઠી રે ગાવે રામદેવજી બાપાએ જોધપુર નરેશ ને પણ ધર્મ ના પંથે લીધો છે.